विद्यार्थी मित्रों, श्री परीख डीडी कन्या विद्यालय विसनगर में तमारा बधानु हार्दिक स्वागत है। आपणे साइकोलॉजी विडियो लेक्चर में प्रकरण एक में लास्ट में आपणे जोयुं हतुं के संवेदनों छे पांच होय छे। पांच संवेदनों मांथी आपणे बे संवेदनों विशेनी माहिती मेळवी हती, जे हुं तमने जणावुं। आपणे दृष्टि संवेदन अने श्रवण संवेदन विशेनी माहिती मेळवी हती। दृष्टि संवेदन में आपणे आँखनी रचना अने श्रवण संवेदन में आपणे कानी रचना विशेनी माहिती जोई हती। तो आज आप गंध संवेदन, स्वाद संवेदन और स्पर्श संवेदन विषय अभ्यास करीशू। तो हवे जोईए आपणे गंध संवेदन। तो गंध संवेदन में कई कई बाबतों समावेश थाय छे, कई रीते आपणा नाकनी रचना छे ए जोवानी छे। तो नाकनी आकृति मैं तमने अहींया बतावी छे कि अहींया ध्राण चेतातंतुओ आवेला छे, जे आपणा नाकना जे बे नलिकाओ छे ए नलिका मार्फते आ ध्राण चेतातंतुओ छे उत्तेजाय छे, અને જેને કારણે ચેતાપ્રવાહ છે એ સીધા મગજના ભાગ સુધી પહોંચે છે અને આપણને નાકનું જે સંવેદન, સ્મેલ, સુગંધનું જે સંવેદન થવાનું એ સંવેદન થાય છે। આપણે ડિટેલ્સમાં હું તમને આકૃતિ સાથે બતાવતી જઈશ। તો જુઓ, આ ગંધ સંવેદન છે એ આપણા બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતી ગંધ કે સુગંધનું સંવેદન ઘ્રાણેન્દ્રિય દ્વારા, એટલે કે નાક દ્વારા, નાકની અંદર આવેલી બે સાંકળીઓ, નળીઓમાં રહેલા ધ્રાણ તંતુઓના ઉત્તેજનથી ઉત્પન્ન થયેલો જે કઈ બી ચેતા પ્રવાહ છે એ મોટા મગજના મસ્તિષ્ક છાલના મૂળ સુધી પહોંચતા વ્યક્તિને ગંધ સંવેદનનો અનુભવ થાય છે। ખાસ આ રીતે આપણે, મેં તમને અહીંયા જે પોઈન્ટ વાઇઝ છે એ બનાવી દીધું છે ગંધ સંવેદન। અહીંયા જોઈએ છીએ કે ભાઈ બાહ્ય વાતાવરણમાં રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી જે કંઈ ઉત્પન્ન થતું જે ગંધ છે, સુગંધ છે, એ સંવેદન છે ધ્રાણેન્દ્રિય દ્વારા, એટલે કે નાક દ્વારા થાય છે। નાકની અંદર આવેલી બે સાંકળી નળીઓમાં રહેલા ધ્રાણ તંતુઓના ઉત્તેજનથી ઉત્પન્ન થયેલો ચેતા પ્રવાહ મોટા મગજના મસ્તિષ્ક છાલમાં મૂળ સુધી પહોંચતા વ્યક્તિને ગંધ સંવેદનનો અનુભવ થાય છે। કારણ કે જ્યાં સુધી આ પ્રક્રિયા થશે તો આ પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે ત્યારે આપણને કોઈ સ્મેલ છે, કોઈ સુગંધ છે એ આપણે લઈ શકીએ છીએ। રાસાયણિક પદાર્થોમાંથી ઉત્પન્ન થતા ગંધ સંવેદનના અનુભવની બાબતમાં વ્યક્તિગત ભિન્નતા હોય છે। વ્યક્તિએ વ્યક્તિ દરેકને અમુક વસ્તુઓ છે, અમુક વસ્તુની સ્મેલ છે પસંદ હોય છે, ગંધ પસંદ હોય છે, જ્યારે અમુકને એ સુગંધ લાગે છે તો અમુકને એ ગંધ લાગે છે। એટલે કે કોઈ રાસાયણિક ઉદ્દીપક એક વ્યક્તિને સુગંધનું જે સંવેદન કરાવે છે તે જ ઉદ્દીપક અન્ય કોઈ વ્યક્તિને તેવું જ સંવેદન ન પણ કરાવે, જે એક વ્યક્તિને એનું સંવેદન થાય છે તો બીજા વ્યક્તિને એનું સંવેદન નથી થતું। આપણે જોઈએ છીએ કે પ્રાણીઓમાં ગંધ સંવેદનની જે ક્ષમતા છે એ માનવી કરતાં વિશેષ ગણી હોય છે, કારણ કે દૂરથી પણ એની ગંધ છે એ પારખી જાય છે। કોઈ એક રાસાયણિક પદાર્થમાંથી ઉત્પન્ન થતી ગંધ સતત લાંબા સમય સુધી અનુભવાય તો તેવા પદાર્થ પ્રત્યેની સંવેદનશીલતા ધીમે ધીમે ઘટતા તેનાથી ટેવાઈ જવાય છે। આપણે, મેં તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું જ છે, ભાઈ સમુદ્ર કિનારે વસતા શહેરોમાં સતત જો આવતી મત્સ્ય ઉદ્યોગો છે કે માછલીની જે ગંધ છે એનાથી ત્યાંની આસપાસના જે લોકો છે એ ટેવાઈ જાય છે, જેથી કરીને એમને સ્મેલ નથી આવતી। પરંતુ જો ત્યાં આપણે અહીંથી ત્યાં જઈએ તો આપણને સ્મેલ આવવાની છે। એવી જ રીતે અંકલેશ્વર, આપણે ભરૂચ પાસે આવેલો અંકલેશ્વર છે એ કેમિકલ ઉદ્યોગનો ભંડાર છે, તો ત્યાં અંકલેશ્વરમાં પણ કેમિકલની પુષ્કળ પ્રમાણમાં સ્મેલ આવે છે, તો ત્યાંના લોકો છે તેની ગંધથી ટેવાઈ ગયેલા છે, અને આપણા જેવા છે એ ત્યાં જતાં આપણે એ ગંધ છે એ અનુભવ બહુ ખરાબ રીતે કરી શકીએ છીએ, મતલબ એની સ્મેલ છે એ બહુ આપણા માટે ભયંકર હોય છે। ત્યારબાદ આપણે જોઈએ તો કે આ જે પદાર્થ છે પ્રત્યેની જે સંવેદનશીલતા છે એ ધીમે ધીમે આપણે ઘટે છે, અને એકને એક વાતાવરણમાં એકને એક વસ્તુની વપરાશ છે થાય ત્યારે આ જે ગંધ સંવેદન છે એ આપણામાં એ વસ્તુથી આપણે ટીવાઈ જઈએ છીએ। હવે હેનિંગે ગંધના છ પ્રકાર આપ્યા છે, મોસ્ટ આઈએમબી પ્રશ્ન દર વખતે આ હેનિંગના ગંધના છ પ્રકાર છે એ કોઈને કોઈ કાળે આ કાં તો આપણને ગંધ સંવેદન આખું પાંચ માર્ક્સમાં પૂછાઈ શકે છે, અથવા તો આ રીતે એક માર્ક્સના પ્રશ્નમાં પાર્ટ એ અથવા બીમાંથી આપણને પૂછાય। તો હેનિંગે ગંધના છ પ્રકાર એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ કોણે ગંધના છ પ્રકાર આપ્યા છે, તો કે હેનિંગે, અને ત્યારબાદ કયા છ પ્રકાર આપ્યા છે એક માર્ક્સના પ્રશ્નમાં પૂછાય, તો બળતી વસ્તુની ગંધ, સડેલી વસ્તુની ગંધ, ઇથરની ગંધ, મસાલાની ગંધ, રાડની ગંધ અને સુગંધ, આ છ પ્રકાર છે આ હેનિંગે આપ્યા છે। આ છ પ્રકારના કારણે આપણને ગંધ સંવેદનનો છે અનુભવ થાય છે। છેલ્લે આપણે જોઈએ ગંધ સંવેદનમાં કે શરદી સડેખમ જેવી શારીરિક તકલીફ વખતે મંદ રાસાયણિક ઉદ્દીપક ગંધ સંવેદન જન્માવી શકતું નથી,
ગંધ સંવેદનમાં માનવી અને માનવેતર પ્રાણીઓમાં જાતીય આકર્ષણ, ખોરાકની પસંદગી, વિજાતીય પસંદગી વગેરેમાં ઘ્રાણેન્દ્રિયોનો ઉપયોગ થાય છે. ખાસ આ બધી માનવેતર અને પ્રાણી બંનેની વાત કરી છે કે આ બંને છે જાતીય આકર્ષણ માટે, ખોરાકની પસંદગી માટે. ખોરાકની સ્મેલ આવતા જ આપણે એના તરફ છે આકર્ષિત થાય છે. જ્ઞાન આ જ મસ્ત છે. જો સારી સુગંધ જો ખોરાકમાં ના આવે તો આપણને ત્યાંથી જ અરુચિ પેદા થાય છે. વિજાતીય પસંદગી માટે પણ ખાસ આ ઘ્રાણેન્દ્રિયોનો ઉપયોગ થાય છે. એટલે કે આ બાહ્ય વાતાવરણમાં જે રહેલી છે આ ગંધ સંવેદનની જે ક્ષમતા છે આપણા બધામાં છે, પણ વ્યક્તિએ વ્યક્તિએ એની જે છે એ ભિન્નતા રહેલી. આ થઈ આપણી ગંધ સંવેદન અને નાકની આકૃતિ અને નાકની રચના. હવે આપણે નેક્સ્ટ સંવેદન વિશેની વાત કરીએ તો કયું સંવેદન? તો કે સ્વાદ સંવેદન. સ્વાદ સંવેદનમાં વાત કરીએ તો આપણે આ જીભ છે એ આપણને આપી છે. તમને ખબર જ છે કે જીભથી સારો સારો પદાર્થ છે આપણે ટેસ્ટ કરી શકીએ. સ્વાદનું જે કેન્દ્ર છે અહીંયા આવેલું છે. કડવા સ્વાદની વાત છે, ખાટો સ્વાદ, આ બધા ચાર પ્રકારના સ્વાદની વાત કરી છે. એવી રીતે સ્વાદમાં જે જીભના વિવિધ ભાગો છે એની વાત કરી છે. આપણે ડિટેલ્સમાં જોઈએ સ્વાદ સંવેદન. તો સ્વાદ સંવેદન શું કહે છે? તો કે બાહ્ય વાતાવરણમાં જ રહેલા વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતી વિવિધ પ્રકારના સ્વાદનું સંવેદન જીભ દ્વારા જ થાય છે. ગમે તે પદાર્થ છે એ જીભ દ્વારા આપણે એનો સ્વાદ છે, ટેસ્ટ છે એ કરી શકીએ છીએ. જીભનું કામ માત્ર સ્વાદ સંવેદનનું જ નથી પણ મોટું એક બીજું પણ કામ છે. તો કે કયું? તો કે માનવ જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવતી ભાષાના ઉચ્ચારણમાં પણ તેનું મહત્વ છે. ખાસ ધ્યાન રાખજો કે આપણે તાળવેથી, મતલબ જીભથી એ આપણે ઘણી બધા શબ્દો છે એ બોલીએ છીએ, અને આ જીભ ના હોય તો આપણે એવા શબ્દોનું અનુકરણ કરી જ ના શકીએ. મતલબ ભાષાનું અનુકરણ કરી જ ના શકીએ, ભાષાનું ઉચ્ચારણ થઈ જ ના શકે. એટલે જીભ બે કામ કરે છે, એક તો ટેસ્ટ એટલે કે સ્વાદ પારખવાનું અને બીજું ભાષાના ઉચ્ચારણ માટે. ત્યારબાદ જોઈએ કે માત્ર સ્નાયુઓની બનેલી અને જડબાના છેડા સાથે જોડાયેલી જીભની ખડબચડી સપાટી પર આવેલા ઝીણા ઝીણા ઉપસેલા કણો સ્વાદનો અનુભવ કરાવે છે. મેં તમને આગળના પિક્ચરમાં બતાવ્યું કે આ જે ઝીણા ઝીણા કણો છે એ સ્વાદનો છે આપણને અનુભવ કરાવે છે. આગળ આપણે આપણી જ જીભને અરીસામાં જોઈએ તો આપણને ઘણી બધી વસ્તુઓ છે જાણવા મળશે. આ સ્વાદકણો જે છે, આ સ્વાદકણો છે એ સ્વાદકણ કે રસકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ સ્વાદકણોને નીચે સ્વાદગ્રાહક તંતુઓ છેડાએ આવેલા હોય છે, અને એમાં ઉત્પન્ન થતો જે ચેતાપ્રવાહ છે મધ્ય મગજ અને અગ્ર મગજમાં થઈને નિમ્ન મસ્તિષ્ક છાલ સુધી પહોંચે છે. ત્યાંથી ચેતાપ્રવાહ મગજની મધ્યસ્થ ખાંચની બરાબર પાછળ આવેલા સ્વાદ સંવેદનના ક્ષેત્ર સુધી પહોંચતા આપણને શ્વાસ સંવેદનનો અનુભવ થાય છે. ખાસ શ્વાસ સંવેદનનો અનુભવ આપણને એટલા માટે જ થાય છે કે આ બધી જ જે બાબત છે એનો આપણને અનુભવ છે. આ જ્યાં સુધી એ મગજ સાથેની પ્રક્રિયા ના થાય ત્યાં સુધી આપણને શ્વાસ સંવેદનનો અનુભવ થતો નથી. હવે બીજી બાબત આપણે જોઈએ શ્વાસ સંવેદનની, તો કે તેની રચના છે, તેનો અનુભવ છે એ જીભના ચોક્કસ ભાગમાં જવાબદાર છે. તો કે એવા ચોક્કસ ભાગમાં એટલે કઈ રીતે? તો કે વિવિધ પ્રકારના ખોરાકમાં રહેલા રાસાયણિક તત્વો દ્વારા મુખ્યત્વે ચાર પ્રકારના સ્વાદનો અનુભવ થાય છે. મેં તમને આકૃતિમાં બતાવ્યું હતું એ પ્રમાણે કે ચાર પ્રકારના સ્વાદ એટલે કે કયા કયા? તો કે કડવા સ્વાદ, ખાટો સ્વાદ, ખારો સ્વાદ અને મીઠો સ્વાદ. તો કે આ જે ચાર પ્રકારના સ્વાદ છે એનો કઈ રીતે અનુભવ થાય છે એ જોઈએ. તો કે જીભના અગ્ર ભાગમાં, ખાસ ધ્યાન રાખજો, જીભના અગ્ર ભાગમાં આવેલા સ્વાદ તંતુઓ દ્વારા મીઠો અને ગળ્યો સ્વાદ આપણને અનુભવ થાય છે. જીભની બંને બાજુની ધાર પર ટેરવાએ પાછળનો ખારો સ્વાદ અનુભવ થાય છે. તેનાથી થોડો આગળ બંને બાજુની ધાર પર ખાટો અને જીભના પાછળના મૂળના ભાગમાં કડવો સ્વાદનો અનુભવ થાય છે. આ ચાર ભાગની વાત કરી આપણને. જીભના મધ્ય ભાગમાં કોઈ જ સ્વાદનું સંવેદન થતું નથી. આયુર્વેદની દ્રષ્ટિએ મીઠો, ખારો, ખાટો અને કડવો આ ચાર મુખ્ય સ્વાદ ઉપરાંત તીખો અને તુરો એમ કુલ છ પ્રકારના સ્વાદ છે. આપણને આયુર્વેદે એવું કીધું છે, બીજા બે સ્વાદ છે આયુર્વેદે ઉમેર્યા છે, તીખો અને તુરો. તો ટોટલ સ્વાદના પ્રકાર થયા છ, એટલે કે પહેલા ચાર અને આ છ. આ રીતે આપણે શ્વાસ સંવેદનની વાત કરી કે શ્વાસ સંવેદન છે એ પણ ઘણું જ કામ કરે છે માનવ વર્તનમાં. કોઈ બી આપણી ગ્રંથિ છે જો નબળી પડે તો આપણને કોઈ સ્વાદનો અનુભવ નથી. તો આપણે પહેલેથી લઈ અને છેલ્લે સુધી, મતલબ અત્યાર સુધીમાં આપણે ત્રણ જે સંવેદનો જોયા એ ત્રણ સંવેદનમાં આપણે જોયું કે બધા જ સંવેદનનું જે મેઇન કેન્દ્ર છે છેલ્લે મગજ સુધી છે. મગજ સુધી આ દરેકે દરેક અનુભવ થાય
ત્યારે જ આપણને ફીલ થાય છે, ત્યાં સિવાય આપણને ફીલ થતું નથી. મતલબ એની પ્રક્રિયા છે, જે રાસાયણિક તત્વો દ્વારા જે કઈ બી પ્રક્રિયા છે, એ પ્રક્રિયા છે ખાસ થવી જરૂરી છે. એ પ્રક્રિયામાં ક્યાંય વિક્ષેપ આવે તો આપણને એનો અનુભવ થઈ શકતો નથી. ત્યારબાદ આપણે છેલ્લે સંવેદન જોઈએ, છેલ્લું સંવેદન સ્પર્શ સંવેદન. તો સ્પર્શ સંવેદન શું કહે છે? તો સ્પર્શ સંવેદન, સ્પર્શ એટલે ત્વચા, ત્વચાનું સંવેદન. બાહ્ય કોઈ બી વસ્તુ આપણને સ્પર્શ કરે, ત્વચાનું જે કઈ બી સંવેદન ગ્રાહકો છે એ કયા કઈ કઈ રીતે કામ કરે છે, આપણને ઠંડી ગરમી ઉષ્ણ તાપમાન એ બધાનો અનુભવ થાય છે. અત્યારે ગરમીની મોસમમાં આપણે પશેથી રેબઝેપ થતા હોય તો એ ગરમીનો અનુભવ થાય છે, તો એ સ્પર્શ સંવેદનના કારણે થાય છે, એ સિવાય આપણને થઈ શકતો નથી. તો જોઈએ આપણે સ્પર્શ સંવેદનમાં, તો કે સમગ્ર શરીર તંત્રની, સમગ્ર શરીર તંત્રની ત્વચામાં પથરાયેલા સંવેદન તંતુઓ દ્વારા વિવિધ પ્રકારના ચાર સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. આપણને અહીંયા ચાર સ્પર્શ સંવેદનનો અનુભવ કીધો, તો કે કયું? તો કે ઠંડી, ગરમી, દબાણ અને ઉષ્ણ તાપમાન, મતલબ વેદના, પીડા. તો કે એ ચાર સંવેદનો આપણે જોઈએ, તો કે આ ચાર સંવેદનો છે, એમાં ઉષ્ણતા એટલે કે ગરમી, શીતળતા, ઠંડી એટલે કે સ્પર્શ ઠંડી, પછી સ્પર્શ કે દબાણ અને વેદના એટલે કે પીડા. આ ચાર સંવેદન આવી ગયા, ગરમી અને શીતળતા, સ્પર્શ અને પીડા. આ ચાર સંવેદનો છે એ આપણને સ્પર્શ દ્વારા થાય છે. હવે શું કહે છે? તો કે મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળામાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે ત્વચા ઉપર પથરાયેલા જુદા જુદા સાંવેદનિક કોષો ઉત્તેજવાથી જુદા જુદા પ્રકારના સ્પર્શ સંવેદનનો આપણને અનુભવ થાય છે. ચહેરા અને મોઢાની ત્વચામાં ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ મગજના પશ્વખંડ, જો આમાં પણ મગજના પશ્વખંડ સુધી પહોંચતા આપણને ચહેરાના સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે, ત્યાં સુધી આપણને સ્પર્શ સંવેદનનો અનુભવ થતો નથી. પહેલેથી ખાસ ધ્યાન રાખ, ચહેરા અને મોઢાની ત્વચામાં ઉત્પન્ન થયેલા ચેતાપ્રવાહ મગજના પશ્વખંડ સુધી પહોંચતા આપણને ચહેરાના સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. જ્યારે ખભાની કમર સુધીની અને હાથ પગ સાથે સંકળાયેલા ત્વચામાંથી ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ કરોડરજ્જુ મારફતે ચહેરાનું છે એ મગજની જે કંઈ બી મોઢાની જે સંવેદનો છે એ ત્યાંથી થાય છે, ચેતાપ્રવાહ દ્વારા. જ્યારે આપણને નીચેના ભાગમાં, કમરથી નીચેના ભાગનો જે ત્વચામાંથી જે ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ છે એ કરોડરજ્જુ મારફતે, ખાસ ધ્યાન રાખજો, કરોડરજ્જુ મારફતે પાર્શ્વ મગજમાંથી મગજની ખાંચની બરાબર પાછળ આવેલા ત્વચા સંવેદન કેન્દ્રમાં પહોંચે ત્યારે આપણને સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. તે સિવાય આપણને સ્પર્શ સંવેદનનો અનુભવ થતો નથી. જો આ કંઈ ચેતાપ્રવાહમાં કે કોઈ સ્પર્શ સંવેદનના કોષો છે આપણા નષ્ટ પામે તો પણ આપણને સ્પર્શ સંવેદનનો અનુભવ થતો નથી. ત્યારબાદ જોઈએ આપણે, તો કે ત્વચા દ્વારા અનુભવાતા મોટાભાગના સંવેદનો મિશ્ર પ્રકારના જોવા મળે છે, કારણ કે કોઈ પણ ઉદ્દીપક ત્વચાના સંપર્કમાં આવતા સામાન્ય રીતે એક કરતાં વધુ કેન્દ્રને ઉદ્દીપ્ત કરે છે, જેથી એક સાથે એક કરતાં વધુ સ્પર્શ સંવેદનો આપણે અનુભવી શકીએ છીએ. દાખલા તરીકે વરસાદનું પાણીનું ટીપું શરીર પર પડે ત્યારે સ્પર્શ અને શીતળતા એમ બંને પ્રકારના સંવેદનનો આપણને અનુભવ થાય છે. એટલે કે આપણને ખાસ આ સ્પર્શ સંવેદન છે કઈ કઈ રીતે અનુભવ થાય છે, એની ક્રિયા કઈ છે, કઈ રીતે એની રચના છે, કેવી રીતે આપણને સ્પર્શ અનુભવવામાં મદદ કરે છે, ક્યાં સુધી જવું પડે છે, કેવી રીતે ચેતાપ્રવાહ છે, મગજ છે, કરોડરજ્જુ છે, પાર્શ્વ મગજમાંથી આપણને જે કંઈ બી ત્વચા સંવેદનો છે ત્યાં સુધી પહોંચાડવામાં આપણને મદદ કરે છે. તો અહીંયા આપણે વાત કરી, આપણે આ જે આપણા સંવેદનોની છે એ વાત કરી. આજે આપણે અહીંયા ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન ત્રણેય ત્રણ સંવેદનો વિશે માહિતી આપી. હવે આપણું જે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સંવેદન વિશેની માહિતી આપણી પૂર્ણ થઈ, હવે આપણે જોવાનું છે ધ્યાન. તો કે ધ્યાન એટલે શું એની વિશેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, અત્યારે આપણે અહીં સુધી જ રાખીશું.